હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કૃપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. ચાલો પેજ નંબર 40 આપણે શીખવાનું છે. તો જુઓ, વિપુલનો કુટુંબ. હવે આમાં ખોરાક વિશે શીખવાનું છે, તો આમાં અલગ અલગ કુટુંબ વિશે આપણે જોઈએ અને કઈ વ્યક્તિ કેવો ખોરાક ખાઈ શકે ન ખાઈ શકે એ આપણે જોવાનું છે. વિપુલના ઘરમાં ચાર સભ્યો છે. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરમાં બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? જો જમતા નથી કે જમી શકતા નથી એવું કેમ થતું હશે? ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈ ડોડાને લઈ આવ્યો. તે ઘરે આવ્યો અને તેની માતાએ પૂછ્યું, મુની ક્યાં છે? મારે તેને જોવી છે. તેની માતાએ કહ્યું, મુની ઉપરના રૂમમાં છે. વિપુલે તેની દાદીનો હાથ પકડી કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો. તેની માતાએ વિપુલને રોક્યો, બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળ રોટલી પલાળી છે. દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? વિપુલની માતાએ કહ્યું, મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે. વિપુલે તેના દાદીની થાળી દીધી. તે દોડીને ઉપર ગયો. તેણે દાદીને પણ ઉપર આપવા કહ્યું. વિપુલ દાદીએ કહ્યું, હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત પર ચઢી જતી હતી. વિપુલ મકાઈ ડોડા ખાતો હતો. તેણે તેના મમ્મીને મકાઈ આપી. વિપુલે હાથ ધોઈ લીધા પછી નાની મમ્મીને ઉચકી. અચાનક મુની રડવા લાગી. મામીએ કહ્યું, તે ભૂખી થઈ છે. મા મુનીને ખવડાવવા નીચે બેઠી. ચલો આ એક છે કુટુંબ વિશેની વાત છે. જો આ ફકરાની અંદર આપણે વિપુલના કુટુંબ વિશે જોવાનું છે. તેના ઘરમાં ચાર સભ્યો છે. તેના મમ્મી છે અત્યારે, દાદી છે, વિપુલ છે અને મુની છે. બરાબર. તો વિપુલ જયારે શાળાએથી આવે છે ત્યારે એને મુનીને જોવી હોય છે. ત્યારે સવારમાં સ્કૂલે ગયો હોય છે તો ત્યારે એ વિચારે છે કે લા હું મુનીને જોઈ લઉં. તો મમ્મી એને એમ કહે છે કે મમ્મી ઉપર મુની છે ઉપરના રૂમમાં સૂતી છે. તો વિપુલ ફટાફટ દાદરા ચડી જાય છે. દાદીને સાથે આવવા કહે છે પણ દાદી પગથિયા ઝડપથી ચડી શકતા નથી કારણ કે તે વૃદ્ધ છે. અને જે મકાઈના ડોડા બનાવ્યા છે લઈ આવ્યા છે તે દાદી ખાઈ શકતા નથી કારણ કે તેને દાંત નથી, તે ગરડા છે અથવા તો તેના દાંત હલતા પણ હોય, દુખતા હોય. તો દાદી માટે શું બનાવી છે? દાળ અને રોટલી. પણ કેવી પલાળી રાખી છે દાળમાં રોટલી, જેથી કરીને તેને ચાવવું સહેલું પડે. અને એને દાળ, દાદીને દાળ કેવી પસંદ છે? તો કહે છે કે ખાંડ નાખેલી ગળી દાળ પસંદ છે, કે દાળમાં ગળાશ નાખેલી હોય. તો એવી રીતે એની મમ્મી દાળ દાદી માટે રોટલી પલાળીને રાખે છે. પછી ઉપર જાય છે, વિપુલ મકાઈના ડોડા ખાઈ લે પછી જો શું કરે છે, હાથ ધોઈ લે છે, પછી જ મુનીને તેડે છે. તો અચાનક મુની રડવા લાગે છે તો મમ્મીને સમજાઈ જાય છે કે મુની ભૂખી થઈ છે. તે મુનીને જમણા ખવડાવવા માટે નીચે બેસે છે. હવે આ પાઠમાં શીખવાનું છે કે બધા લોકો ડોડા ખાઈ શકતા નથી. નાનું બાળક હોય એમ મુની ડોડા ખાઈ શકે નહીં કારણ કે તેને દાંત આવ્યા જ નથી. પછી કે દાદી ડોડા મકાઈના ખાઈ શકતા નથી કારણ કે ડોડા કઠણ છે, દાદીને દાંત નથી અથવા તો પડી ગયા છે અથવા તો હલતા હોય, દુખતા હોય, તેના કારણે પણ દાદી ખાઈ શકતા નથી. દાદી પગથિયા ચડી શકતા નથી, શું કામ? કારણ કે તે વૃદ્ધ છે. તો આવું બધું શીખવાનું છે. તો ચાલો વિચારો અને લખો, પ્રશ્નના જવાબ ચાલો લખો. દાદી કેમ જલ્દી દાદા ચડી શકતા નથી? દાદીમાં વૃદ્ધ હતા તેથી. બરાબર. નાનો એવો જવાબ, દાદીને કેવી દાળ પસંદ છે? દાદીને ગળપણ એટલે ખાંડ નાખેલી દાળ પસંદ છે. તમને કેવી દાળ ભાવે છે? તો કે છે, મને ગળપણ નાખેલી સ્વાદિષ્ટ દાળ ભાવે છે. જે દાળ સરસ મેની હોય ને તો મમ્મીને એમ કેવું પડે કે બસ હું હવે બીજા માટે રાખજે. એવું પણ ઘણી વાર મમ્મીને ટકરો કરવી પડતી હોય છે કારણ કે ભાવતું હોય એ ઝડપથી ખૂટી જાય છે, નથી ભાવતું તે પડ્યું રહે છે. એવું કરવાનું નથી. હવે વાર્તામાં કેટલાક સભ્યો મકાઈના ડોડા કેમ ખાઈ શકતા નથી? શું કામ? વાર્તામાં ત્રણ સભ્યો વિપુલ, તેની મમ્મી અને તેના મામી ડોડા ખાઈ શકે છે. પણ ઘરડા જે દાદી છે એ તેના દાંત સ્વસ્થ અને મજબૂત છે તેથી દાંત એટલે ડોડા ખાઈ શકે છે. પણ દાદી ઘરડા છે એટલે ખાઈ શકતા નથી. તેના દાંત પડી ગયા હોવાથી ડોડા ખાઈ શકતા નથી. બરાબર. વિપુલ ખાય છે, તેના મમ્મી ખાય છે અને તેના મામી આવ્યા હોય તો એ એના ઘરે છે અત્યારે. પાઠમાં એવું કીધું છે
તો એ ડોડા ખાઈ શકે છે શું ભરડા લોકો મકાઈના ડોડા ખાઈ શકે કેમ તો આપણે જ ખબર હોય ભરડા લોકો ખાઈ શકે નહીં એટલે શું લખવાનું ના ભરડા લોકો મકાઈના ડોડા ખાઈ શકે નહીં કારણ કે તેના દાંત પડી ગયા હોય અથવા તો દુખતા હોય અને અથવા એ વૃદ્ધ થઈ ગયા હોય તેથી તે ખાઈ શકે નહીં હવે એના પછીનો જો પ્રશ્ન છે અમે પ્રશ્ન જોડ તો કરાવીએ પછી અહીંયા જો બોટના બધું લખી નથી શકી પણ શું ખાઈ શકે ને શું ન ખાઈ શકે બાળક યુવાન અને વૃદ્ધ એનો કોષ્ટક આપ્યું છે તો ચાલો તમે લખી નાખો બાળક શું ખાઈ શકે એટલે એમાં લખો દૂધ પાટડી દાળ અને ખીચડી એવું આપણે નાના બાળકને ખવડાવીએ બરાબર જ્યારે તે 6 મહિનાનું થઈ જાય પછી પછી મકાઈ મગફળી ભાખરી અને શાક એવું નાના બાળક ખાઈ શકે નહીં તીખો શાક હોય તો ન ખાઈ શકે ભાખરી મકાઈ એવા દાણા વાળી વસ્તુ મગફળી બાળકને અપાય નહીં પછી યુવાન છે તો કે યુવાનનું તો કંઈ કહેવાનું જ ન હોય ખાવાની બધી જ વસ્તુઓ ખાઈ શકે અને કંઈ ન ખાઈ શકે એવું બને જ નહીં બધું જ ખાઈ શકે પછી વૃદ્ધ તો વૃદ્ધમાં વૃદ્ધ લોકો શું ખાઈ શકે જો ઘણા બેઠા બેઠા દાંત ન હોય તો આ મોઢું ચાલ્યું હોય જો તમે ઘણી વાર જોતા હોય બેઠા માણસો બેઠા બેઠા પેલા મોઢામાં પોચું કરે ખાવાની વસ્તુને પછી ગળે ઉતારે કારણ કે તેને દાંત હોય નહીં દાળ ભાત દૂધ ખીચડી રોટલી શાક આવું ગળના લોકો ખાઈ શકે વધારે પડતા લોકોને ગળના લોકોને ખીચડી ભાત ભાવતા હોય છે પછી મગફળી મકાઈ ભાખરી જેવી કઠણ વસ્તુઓ કે ખાટા ફળો જેવું ગોળ રોટલો આવું દાદી ખાઈ શકે અથવા તો વૃદ્ધ વ્યક્તિ ખાઈ શકે નહીં કારણ કે ખાટા ફળો ખાવાથી તેના દાંત અંબાય છે ગોળ ખાય તો દાંત દુખવા માંડે અને કઠણ વસ્તુ તે ખાઈ શકે નહીં તો અહીંયા આપણે એ જોવાનું છે કે શું ખાઈ શકે ને શું ન ખાઈ શકે કોષ્ટકમાં તમે લખી નાખો પછીનો પ્રશ્ન છે કે ચાલો આપણે શું ખાઈ શકીએ છીએ શું ના ખાઈ શકીએ છીએ તેના વિશે જોયું તો કે આપણે બધું જ ખાઈ શકીએ છીએ કારણ કે અત્યારે તમે બધું જ ખાઈ શકો છો ત્રીજા ધોરણમાં છો હવે તમે બધા શાક કઠણ વસ્તુ પોચી વસ્તુ બધું ખાઈ શકો છો પછી ભાવતી વસ્તુ ઉપર રાઉન્ડ કરો જો એમાં તમને 8 નામ આપ્યા છે એમાં ભાત તો તમને ભાવતા જ હોય તો રાઉન્ડ કરો ઘઉં તો ઘઉં કાચા ન ખાવાના હોય પણ એની બનેલી વસ્તુ રોટલા રોટલી છે ભાખરી છે પૂરી છે એ બધા ઉપર એટલે ઘઉં માટે જવ ચણા મકાઈ બાજરી સાબુદાણા અને નાગલી હવે આમાંથી તમને જે વસ્તુ ભાવે છે એની માટે તમારે તમારી રીતે રાઉન્ડ કરવાનો છે અહીંયા પેજ નંબર 41 પૂરું થયું અસ્તુ